નમસ્કાર, સમાચારો સાથે હું છું જણા. મહત્વના સમાચારો મળી રહ્યા છે, જ્યાં હાઈકોર્ટે મહત્વનો ફેંસલો કર્યો છે. મોલના મુલાકાતીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. મોલ સંચાલકો હવે નહીં વસૂલી શકે પાર્કિંગ ચાર્જ. કોર્ટે અરજદાર સંચાલકોનો ઉધરો લીધો છે. મોલમાં પાર્કિંગની સુવિધા નહીં હોય તો લેવાશે કડક પગલાં. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે પહેલા મોલ સંચાલકો દ્વારા એક અરજી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો મોલમાં પાર્કિંગના પૈસા કે પાર્કિંગના ચાર્જ નહીં વસૂલવામાં આવે તો મોલ સંચાલકોને તે માટે ખૂબ જ મોટું મેન્ટેનન્સ ભોગવવાનો વારો આવશે. ત્યારે આજે કે વધુ વાત કરવા અમારા સંવાદદાતા સંજય જોશી જોડાઈ રહ્યા છે. સંજય, વચલો રસ્તો કાઢવામાં આવ્યો હતો મોલમાં કે બે કલાકથી વધુ સમય જો પાર્કિંગ કરવામાં આવે તો પાર્કિંગ ચાર્જ વસૂલાશે, નહીં તો નહીં વસૂલાય. પરંતુ હવે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, નિર્ણય કર્યો છે. મોલ સંચાલકો માટે ફટકો, મુલાકાતીઓ માટે એક સારા સમાચાર. જાણવા માંગીએ છીએ શું નિર્ણય કરવામાં આવ્યો છે. ચોક્કસથી જણા આજુ છે કે આ કેસમાં ચુકાદો જે છે 30મી તારીખ પર મુલતવી રહ્યો છે, એટલે કે હાઈકોર્ટમાં જે ચુકાદો રહેશે 30મી તારીખે આવશે. પરંતુ આજે જે ચીફ જસ્ટિસની કોર્ટમાં આ કેસને લઈને જે સુનાવણી થઈ તેની અંતર્ગત જે કોર્ટનું વલણ રહ્યું ખૂબ જ કડક હતું, ખૂબ જ આકરું હતું અને મોલ સંચાલકોને સીધી ચીમકી આપવામાં આવી હોય તે પ્રમાણેનું તેમનું વલણ હતું કે ભાઈ તમારા ગ્રાહકો છે અને તમને વેલકમ તમે કરો છો તો તેમની પાસેથી પાર્કિંગ ચાર્જ તમે કઈ રીતે વસૂલી શકો. આ પ્રકારનું જે કોર્ટનું વલણ હતું અને તેમને જે છે રીતસરનું તમારા મોલ કે સામે પણ જો કોર્ટે કોઈ એક્શન લેવા પડે તો તેવું તમે ન કરો અને તમારી વિવેક બુદ્ધિ વાપરો તે પ્રકારની જે છે તેમની ઝાટકણી પણ કાઢી હતી. અને ખાસ કરીને જે સિંગલ બેન્ચની જજે જે હુકમ કર્યો હતો કે 2 વ્હીલર માટે 10 રૂપિયા અને 4 વ્હીલર માટે 2 કલાક બાદ 20 રૂપિયા વસૂલવું, તેને પણ જે છે ક્યાંક ને ક્યાંક ડબલ બેન્ચમાં જ્યારે ચીફ જસ્ટિસની કોર્ટમાં આજે જ્યારે આ કેસ ચાલી રહ્યો છે ત્યારે કોર્ટે બિલકુલ જે પાર્કિંગના જે સંચાલકો જે અરજદારો છે તેમને જે છે ઝાટકણી કાઢી છે અને તમારા ગ્રાહકોને તમે વેલકમ કરો છો તો તમારે તેમને પાર્કિંગની સુવિધા પણ આપવી જ પડે તે પ્રમાણેનું આકરું વલણ દાખવ્યું છે. અને આજે જે છે જે સુનાવણી દરમિયાન એવું રીતસરનું જે સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે કોર્ટે જે છે અરજદારોને તેમની અરજી પણ જે છે પરત ખેંચે અને પોતાના ગ્રાહકોને પાર્કિંગની સુવિધા કરી આપે તે પ્રમાણેની સીધી ચીમકી આપી હતી. એટલે કે જે અરજદારો છે તેમની જે તમને જે પિટિશન જે કરી છે તે પણ રજૂઆત તમની ખોટી છે અને ગ્રાહકો પાસેથી પાર્કિંગ ચાર્જ કઈ રીતે વસૂલી શકાય તેવો સીધો પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. એટલે આગામી 30મી તારીખે ગ્રાહકોની ફેવરમાં એક મહત્વનો નિર્ણય આવી શકે તેવા સ્પષ્ટ સંકેતો હાલ કોર્ટ તરફથી મળી રહ્યા છે. જી હા, જી બિલકુલ સંજય, આભાર. તો અરજદાર અને સંચાલકોનો ઉધરો લેવામાં આવ્યો છે, જ્યાં તમારે ગ્રાહકોનું વેલકમ કરવાનું હોય ને તે સમયે તેઓ તમે ચાર્જ વસૂલો છો તે પ્રકારે કહી તેઓની ઝાટકણી પણ કાઢી છે. જો કે મોલ સંચાલકોને કહેવામાં આવ્યું છે કે જે પણ મુલાકાતીઓ વાહનો લઈને આવે છે તેઓના પાર્કિંગની વ્યવસ્થા મોલ સંચાલકોએ કરવી જ જોઈએ.